જેમ સિક્કાને બે સાઈડ હોય બે હોય બી ઓન ધ પોઝિટિવ કોઈ પણ ઘટનાને આવી રીતે મૂલવતા શીખો કે આમાંથી હું શું શીખ્યો શું સારું લાગ્યું મને શું લાભદાયી છે આટલી જ વાત વિચારવાની છે આપણે નેગેટિવલી સીધું બીજું વિચારીએ છીએ એટલે જીવનમાં હતાશા નિરાશા રહે છે આમ મજા નથી આવતી કેવો શબ્દ છે લોકો પૂછે કેવું લાગે છે મજા નથી એમ પણ શું મજા નથી સિત્તેરસ વર્ષનું જીવન છે એમાં મજા સત્ય નહીં જીવી અત્યારે તો ક્યારે જીવશું અને એ મજાની તાકાત એ મજાની તાકાત છે ને એ આપણા અભિગમ ઉપર રહેલી છે એટલે સૌડો અભિગમ હંમેશા રાખો એ ઊંચો અભિગમ હંમેશા રાખો આપણું માઇન્ડ એટલું વીક થઈ ગયું એટલું ચીપ થઈ ગયું એટલું મીન થઈ ગયું છે કે આપણે નાની નાની વાતમાં અપમાનિત અનુભવીએ છીએ આપણી જાતને એ સાચો અભિગમ નથી અને કદાચ આ કક્ષાનું અપમાન તો આપણે જોવાના જ નથી પણ કદાચ થાય તો પણ તમે આવા મહાપુરુષોના જીવનમાંથી જુઓ કેટલા સ્થિર રહી શકે છે આવા તો એક નહીં પ્રમુખશાના જીવનમાં ઘણા બધા પ્રસંગો છે ઘણા બધા મહાપુરુષોના જીવનમાંથી છે ગાંધીજીને એક વખત ત્રણ પત્ર ભરીને કોકે ગાળનો પત્ર લખ્યો ત્રણ પાના ભરીને ખૂબ ગાળો લખી ગાંધીજી આખો પત્ર વાંચ્યો પછી એ એ ત્રણ બીડતી એમણે બહાર કાઢી લીધી પત્ર ફાડીને બાજુ પર મૂકી દીધો ટાંકણી જે બોક્સમાં હતી એમાં મૂકી દીધી અને બીજો પત્ર વાંચવા માંડ્યા મહાદેવભાઈ દેસાઈ આ પત્ર વાંચી લીધેલો પહેલા એમના સેક્રેટરીએ એમને રિએક્શન જોવું હતું ગાંધીજીનું કે આ પત્ર ગાંધીજી વાંચે તો ચહેરા ઉપર કેવો ભાવ આવશે અને પત્ર લખનાર પરિચિત વ્યક્તિ હતા ગાંધીજીના ચહેરા ઉપર કોઈ ફેરફાર નહીં મહાદેવભાઈ દેસાઈ પૂછ્યું એમના અંતેવાસી સેવક કે તમને આવી ગાળો લખી ત્રણ પાના ભરીને તમે દેશ માટે નિસ્વાર્થ સેવા કરો છો તમારું બેરિસ્ટર પદ મૂકી દીધું અને છતાં તમને આવી ગાળો લખે છે તમને દુઃખ ના થયું ગાંધીજી એક જ વાક્ય બોલ્યા કે આમાં મારે કામનું મેં લઈ લીધું એક ટાંકણી મારે કામમાં આવે એવી છે એ મેં લઈ લીધી બાકી મારે લેવાનું નહોતું કેટલી સ્થિરતા ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી મેન એકવીસમી સદીમાં આપણી મોટામાં મોટા રોગ જો આપણને પીડતો હોય ને તો યા છે લઘુતા ગ્રંથિ કે મને કહી ગયો મને બોલી ગયો અને પાછું યાદ રાખે કે હવે હું પાછું ટાણાની રાહ જોઈશ આવતા વર્ષે પાછું લગ્નમાં ભેગા થશું ને ત્યારે મારે આ ટોણું મારવું છે હવે એ તો કરનારો ભૂલી ગયો પણ તે તારી જીબીમાં સ્ટોર કરી રાખ્યું તારું મગજ બગડ્યું ગ્રેટ મેન હેવન્ટ વોક ઓન ધસ પાથ મહાપુરુષો કોઈ દિવસ આ માર્ગે ચાલ્યા જ નથી એટલે આ વાત હંમેશા યાદ રાખવી પરિસ્થિતિ અને સંજોગને હાવ થવા દેવું જ નહીં તરત અલિપ્ત થઈ જવું પ્રમુખ સ્વામી મહારાજના જેટલા સન્માનો થયા છે ને એટલા જ અપમાનો કોઈ અજ્ઞાત લોકોએ ગેરસંમતિ કરેલા છે બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજના મેં સ્થિર જોયા છે ઓગણીસો ને પંચ્યાસીમાં લંડનમાં ફૂટબોલ સ્ટેડિયમમાં પાંત્રીસ હજારની જનમેદની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા થયેલી સુવર્ણથી જોખવામાં આવેલા એ બધું જ સુવર્ણ પ્રમુખ મધ્ય ગુજરાતમાં કોઈ મેડિકલ કોલેજ હતી નહીં એટલે કરમસદ મેડિકલ કોલેજ માટે આપી દીધું અને પંચ્યાસીની ની સાલમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ આટલું ભવ્ય સન્માન અહીં તો પ્રસંગ અડધો છે આટલું ભવ્ય સન્માન આજથી પાંત્રીસ વર્ષ પહેલા લંડનમાં ફૂટબોલ સ્ટેડિયમમાં જેનું થયું હોય ચોવીસ કલાક નથી થયા અને એક વ્યક્તિ પ્રમુખસ્વામી મહારાજ પાસે આવી અને એમને અભિગમ એવો હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો ભણેલા ગણેલા ડોક્ટર્સ હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય એન્જિનિયર્સ હોય એને તમે દીક્ષા આપો છો તો ભવિષ્યમાં સમાજમાં એન્જિનિયર ડોક્ટરની ખોટ પડશે અલા જેટલા છે એટલા નોકરી આપ અને પ્રમુખસ્વામી મહારાજને બે ફાર્મ ખખડાવા માંડ્યા હવે એના દીકરાને તો દીક્ષા આપેલી જ નહીં એનો દીકરો કે લીધો નહોતો પ્રમુખ સ્વામી બોલી શક્યા તમારે આની સાથે શું નિસ્બત છે પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી રહ્યા બાજુમાં વડીલ સંત સાગર સ્વામી એમને રોકવાનો પ્રયત્ન કર્યો સ્વામીએ એટલે કે પ્રમુખ સ્વામીએ વિવેક સાગર સ્વામી રોક્યા સ્વામી કે એમને જે બોલવું છે ને બોલી લેવા દો લગભગ પંદર વીસ મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા તમે આ કલ્પના કરો ચોવીસ કલાક પહેલા તમારું ભવ્ય સન્માન ક્યુપીઆર સ્ટેડિયમ ઉપર થયું હોય અને એ પણ સુવર્ણ તોલા સામાન્ય બે ચાર હાર પહેરાવે નહીં અને બીજે દિવસે તમારું આવું અપમાન કોઈ વ્યક્તિ કરે આટલા વાળા વ્યક્તિઓની હાજરીમાં અને તમે સ્થિર રહી શકો એક શબ્દ બોલો નહીં પેલી વ્યક્તિએ બોલવાનું પૂરું કર્યું પ્રમુખ સ્વામી મહારાજે ઘડિયાળ સામે જોયું સવા આઠ સાડા આઠનો રાત્રિનો સમય હતો પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી મૃદુ ભાષામાં અને શબ્દોમાં કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે એમને જમાડી દેજો શું અભિગમ અને આપણે બેઠા છીએ આપણા મનની પરિસ્થિતિ કેવી છે જે આપણે આજે ચેન્જ કરવાની છે આવા મહાપુરુષોના જીવનમાંથી એટલે આ અભિગમો આવા મહાપુરુષો પાસેથી શીખવાના પ્રમુખ સ્વાય મારા છોતેરની ની સાલમાં પેલી ફાર્ગો ગાડી છે ને મોટી લાંબી ગાડીમાં વિચરણ કરતા એમાં સદા સાત આઠ જણા બેસી શકે એક વર્ષમાં એ ગાડીના ત્રણ એક્સિડન્ટ થયા હવે આપણો કેવો અભિગમ હોય કે આ તો બુંદિયાળ છે આ એક્સિડન્ટ બરાબર ને પ્રમુખ સ્વામી મહારાજ ને પણ કોઈ કહ્યું કે સ્વામી આ ગાડી આપણે કાઢી નાખવી જોઈએ છે એક્સિડન્ટ એક વર્ષમાં થયા સ્વામી કે ગાડી કઢાય નહીં ભલે ત્રણ એક્સિડન્ટ થયા આપણને ઈજા નથી થઈ કોઈને નથી થઈ કોઈ મર્યું નથી એટલે સુકન્યા દ્રષ્ટિ જો આ અભિગમ કહેવાય ચેન્જ યોર એટી પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી વ્યક્તિગત સંબંધોમાં એક સરસ અભિગમ શીખવાનો આ ખાસ સાંભળજો તો તમારા મિત્ર સાથે તમારા સંબંધો નહીં બગડે તો તમારા પરિવારમાં તમારા મિત્રો સાથે પરિવારજનો સાથે તમારા સંબંધો નહીં બગડે પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ચોર્યાસી માં યુરોપમાં હતા બેલ્જિયમમાં ત્યાં ડૉક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો એમણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે અમે કોઈ વ્યક્તિની નેગેટિવ વાત અમારા આ મનમાં આવે જોઈએ પછી આખી જિંદગી એ વ્યક્તિને અમે એવી રીતે જ જોઈએ છે કે આ આવો ડૉક્ટર શાહે એ પ્રમુખ સાહેબ પૂછ્યું કે તમે તો હજારોના સંપર્કમાં આવો છો હજારો વ્યક્તિની પોઝિટિવ નેગેટિવ જાણો છો છતાં પણ અમે જોયું છે કે એ વ્યક્તિને તમે ફરી એકદમ મળો તો પ્રેમથી મળી શકો છો લાગણીથી મળી શકો છો અને અમે તો એ જ ચશ્મા પહેરી લઈએ કે આવો દસ વર્ષ પછી એ સુધરી ગયો હોય કઈક સારું કામ કર્યું હોય એના કોઈ વખાણ કરતું હોય અને આપણી પાસે આવીને સારી વાત કરે તો આપણે શું કહીએ એ બધી વાત આજકાલની બરોબર છે તને દસ વર્ષ જૂનો પ્રસંગ કહું એમ જૂની વાત કાઢે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરી એટલે જ અમારા સંતોમાં આદિવાસીના વિસ્તારમાંથી ઉછરીને આવેલા પણ છે હાવડ યુનિવર્સિટીમાંથી એમબીએ થયેલા પણ સંતો છે એ ફૂલ રેન્જ સાથે પ્રમુખ સ્વામી મહારાજ કામ કરી શક્યા બહુ સુંદર ઉત્તર આપ્યો આ ઉત્તર બધા ઘરે જજો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે જીવનભર કામ કરવાનું છે અને જીવનભર રહેવાનું છે એ જે પંદર પચીસ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આપણે આપણા જીવનમાં સંપૂર્ણપણે સ્વીકારી લેવાની પછી એમાં નવ્વાણું અવગુણ હોય તો એ અવગુણ નહીં જોવાનો અને એક ગુણને જ આગળ રાખીને એની સાથે સંબંધ અને કામ કરવાના કારણ કે તમે નક્કી કર્યું છે કે આ પચીસ વ્યક્તિ મારા જીવનમાં કાયમ રહેવી જ જોઈએ વેન યુ હેવ ડિસાઇડેડ તમારા મોબાઈલમાં પાંચસો નંબર હશે હજાર હશે બે હજાર હશે પાંચ હજાર નંબર પણ કોઈના મોબાઈલ હેન્ડસેટમાં હશે પણ એમાંથી તમારે પચીસ પચાસ વ્યક્તિઓ જુદી કાઢવાની કે આ પચીસ પચાસ વ્યક્તિઓ મને મારા જીવનમાં મારા સુખ માટે મારી ગરજે મારે રાખવી છે મારી ગરજ આ પચાસ વ્યક્તિઓને મારે મારા જીવનમાં રાખવી છે કારણ કે એનો સંઘ મારે જોઈએ છે એ પચાસ વ્યક્તિઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભાવ એ એટીચ્યુડ રાખવાનો જ નહીં એ પચાસ વ્યક્તિઓ કાયમ માટે તમારી માટે સાચી જ છે સારી જ છે અને પ્રેમાણ જ છે યુ હેવ ટુ મેક યોર માઇન્ડ બિલીવ ઇટ તમે તમારા મગજને વારે વારે કહેવાનું કે આ પચાસ વ્યક્તિઓ જે મેં નક્કી કરી છે મારા જીવનમાં એ સાચી ને સારી છે તો આ અભિગમો છે એનાથી વ્યક્તિ સુખી રહી શકે